મને છેલ્લા ચાર પાંચ વર્ષથી બંને પગે કંટ્રોલની તકલીફ હતી, ચાલવામાં બહુ તકલીફ પડતી હતી. એક રિલેટિવ દ્વારા મને જાણવા મળ્યું, અજીતભાઈ દ્વારા કે આ ટ્રીટમેન્ટ થાય છે ત્યાં આગળ. મને છ દિવસની ટ્રીટમેન્ટ મળી ત્યારે મને સારામાં સારો ફાયદો છે, અને ઓપરેશન કરતાં બહુ ટ્રીટમેન્ટ બહુ સારી છે અને કોસ્ટમાં પણ બહુ ઓછી પડે છે, બિલકુલ 5% ખર્ચમાં. અને ડૉક્ટર સાહેબનો સ્વભાવ બહુ સારો છે, મેડમનો સ્વભાવ સારો છે. મારામાં શક્ય હતું નહીં, છતાં શક્ય બન્યું છે. મને બહુ અત્યારે બહુ સારું છે, એમ ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી. એમ પહેલા કેટલું ચાલતા હતા અને હવે કેટલું ચાલી શકો? પેલા મારું નિકેપ પહેરી ચાલતો હતો, પણ અત્યારે હવે ચલાય છે સારું. એમ નિકેપ પહેર્યા વગર ચલાય છે. એમ 200 ડબલો ખાલી ચાલ્યો, પણ કોઈ તકલીફ થઈ નથી. એમ સવાર સાત બે દાદા ચડું તો ચોડામાં કોઈ તકલીફ નથી. પકડવું પડે? ના, નથી પકડવું પડતું. છૂટા હાથે દાદા પણ ચડી શકાય છે. આયુલિંક આયુર્વેદ પેલા ક્યારે તમે સાંભળેલું ખરું? તમને રિલેટિવ જયારે કીધું ત્યારે એટલે આયુર્વેદ આટલું જલ્દી રિઝલ્ટ આપે એવો વિશ્વાસ હતો ખરો? ના, આયુર્વેદમાં તો લોંગ ટાઈમ થાય છે, પણ આમાં બહુ ઝડપી રિઝલ્ટ મળે, 6 દિવસમાં મળે. તમે ધાર્યું નતું અને સાંભળ્યું નતું કે આયુર્વેદ આટલું જલ્દી રિઝલ્ટ આપે. દવાઓ કેટલી ખાધી? અને પેલા હા, પેન કિલર ને લેવું પડતું લોંગ ટાઈમે. તમારી તો દવાની દુકાન છે, એટલે દવાઓથી તો પરિચિત હતા, જોઈએ એટલી દવા તમને મળતી. અહીં ટ્રીટમેન્ટમાં દવાઓ આપી અમે? ના, દવાઓ કોઈ ખાસ નહીં. એક ગોળી છે, ગોળી એક જ ગોળી, કોઈ ઉકાળા નહીં, કશું કોઈ વસ્તુ નહીં. ઘરે જઈને તમને માલિશ ચેક કરવાના કે એવું કશું? ના, કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં. 6 દિવસમાં તમારી ટ્રીટમેન્ટ થાય, બીજું ગોળી ખાલી, બીજું કશું નહીં. સરસ સરસ, આયુર્વેદ માટે માન વધી ગયું ને કે આયુર્વેદ પણ આવા ચમત્કારિક ફાસ્ટ. બહુ સરસ.